પરમ દિવસની વાત છે, મારા ભાઈને ચાંગાના મોનસુખભાઈ પટેલ કરીને આવ્યા હતા લેવા 2 વાગે બપોરે, અને એમ કહીને ગયા હતા કે વાડ કરાવો વિક્રમ તારે લઈ જાવો છે. પણ બીજા દિવસે ફોન કરે તો મોનસુખભાઈ એમ કહ્યું છે કે વિક્રમ હજુ સુધી કે ઘરે મોકલી દઈશ કે, પણ હજુ સુધી આવ્યો નહોતો ઘરે. અને આજે જાણ થઈ કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે. કઈ જગ્યાએ? વિક્રમજી વાલાજી એમને ચાકાના પટેલ મનસુખભાઈ પેથાભાઈ અને જયંતિભાઈ પેથાભાઈ ત્યાં લઈ ગયેલા ફોહલાવીને, અને પછી મારીને કેનાલમાં નાખી દેવામાં આવ્યા છે. અને પછી કે તમારો ભાઈ ઘરે આવી ગયો છે એમ કહેવામાં આવ્યું છે કે અમે રિક્ષામાં પકડી દીધો છે, ઘડી કે બાઇકમાં પકડી દીધો છે. પછી અમે જો પોલીસે અમને જાણ કરી કે વિક્રમજી વાલાજી કેનાલમાંથી લાશ મળી આવી છે, તે અમે બધા કુટુંબીજનો ઘટના સ્થળે પહોંચી ગયા. પછી તાત્કાલિક પહોંચીને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમારી સરકારને નમ્ર અપીલ કે કાયદેસરની કાર્યવાહી કરે અને ગુનેગારોને સજા કડકમાં કડક થાય તેવી અપીલ કરીએ છીએ. અમારા કાકાના દીકરાને ચોગાના પટેલ ભેગો ભાગ હતો અને પ્રથમ દિવસે બપોરે પહોંચાડીને ઘરેથી લઈ ગયા, બાઇક લઈને આવ્યા હતા અને ચોગા લઈ ગઈને એમની ઠંડા કાલી જાય તે કરી અને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એટલે અમે થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ આરોપીઓને જે હોય આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી અમારે થરા પીએ સાહેબને નમ્ર વિનંતી છે. અને આની કાયદેસરની કાર્યવાહી જે મુજબ જેટલા આરોપી હોય એમાં કડકમાં કડક સજા થવી જોઈએ. આરોપીઓના નામ લખાયેલા છે પટેલ માનસુખભાઈ અને પટેલ જયંતિભાઈ, બંને આરોપીઓ અમને પૂરેપૂરી શંકા એની ઘરેથી ઉઠાવી ગયા. એટલે પૂરેપૂરી શંકા એ ઉપર જ છે કે અમને ઠંડા કાલી જે હત્યા કરી અને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા છે.